गुड मॉर्निंग फ्रेंड्स, जो ये नवा टॉपिक स्वतंत्रतानो बंधारण द्वारा भारतीय नागरिकों ने टोटल छ प्रकार की स्वतंत्रता बख्शवामां आवी छे, एटले के आपवामां आवी छे। जोईए कई कई छ प्रकार की स्वतंत्रता छे। पहलू, वाणी अने अभिव्यक्ति की स्वतंत्रता। कोईपण व्यक्ति गमे ते रीते कईपण बोली सके छे, तेमना विचारों अभिव्यक्त करी शके छे, तेमनी स्वतंत्रता छे। जोईए बीजू, शांति थी अने शस्त्रों विना भेगा थवानी अने सभा भरवानी स्वतंत्रता, के दरेक लोको कोईपण जग्या भेगा थई शके छे, मीटिंग करी शके छे। शस्त्रों विना भेगा थवानी स्वतंत्रता, शस्त्रों विना लखेलू छे। जो त्रीजू जोईए, मंडळो अथवा संघो रचवानी स्वतंत्रता। टीम, संगठन, जूथ कोई पण रची सके छे। चौथू जोईए, भारतना कोई पण प्रदेश में गमे त्या मुक्तपणे हरवा फरवानी स्वतंत्रता, कि कोई पण व्यक्ति भारत में गमे ते राज्य में जई सके छे, गमे ते गाम में जई सके छे फरवा। पांचमू जोईए, भारतना कोई पण प्रदेश में कोई पण भाग में रहेवानी अने स्थायी थवानी स्वतंत्रता। स्वतंत्रता નો અર્થ એ થાય છે કે તમે મુક્તપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રદેશમાં ઘર લઈ શકો, જમીન લઈ શકો, ત્યાં વસવાટ કરી શકો, ગમે તે। જો છઠ્ઠું પ્રકાર, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા, કે તમે કોઈ પણ વેપાર, બિઝનેસ, કામકાજ, કોઈ પણ ધંધો કરી શકો, કે આવું નથી કે આ વ્યક્તિ ધંધો કરે છે આનો, કે કોઈએ નાસ્તાની લારી ખોલી હોય તો એવું નથી કે તમે નહીં ખોલી શકો। દરેક વ્યક્તિની સ્વતંત્રતામાં સમાવેશ થાય છે। જોઈએ આગળ, ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન છે તે જીવી શકે તે માટે આ હકનું સવિશેષ મહત્વ છે। કે સ્વાતંત્રતાનો હક, સ્વાતંત્ર દેશ આઝાદ થયો તે પછી દરેક નાગરિક સ્વતંત્ર છે જ। અમુક જે મૂળભૂત જે હકો બક્ષવામાં આવ્યા છે તે જોયા આપણે ઉપર છે। કોઈપણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને, સ્વછંદી બનીને ઉપયોગ કરી શકે નહીં, કે ખોટી રીતે તેનો ઉપયોગ ના કરી શકે। કે જોયું આપણે બીજા પ્રકારમાં, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા છે, તો કોઈ સભા બોલાવે અને તેમાં શસ્ત્રો લાવીને કોઈ પર પ્રહાર કરી દે તો તે આમાં તેનો સમાવેશ થતો નથી। રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે। કે બધી જ વાતની સ્વતંત્રતા માનવીને આપવામાં નથી આવી, કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત આપણા બંધારણમાં કરવામાં આવી છે। કે બધી જ સ્વતંત્રતા માણસ માટે ખુલ્લી નથી કરી દેવાઈ, તેની અમુક મર્યાદાઓ મૂકવામાં આવી છે। જોઈએ આગળ, ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે। જેમ પહેલું જોયું આપણે, પહેલો પ્રકાર, લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે, લખીને જાહેર કરી શકે છે, બોલીને, મૌખિક એટલે કે બોલીને જાહેર કરી શકે છે, આંગિક અભિનવ નાટ્ય દ્વારા જાહેર કરી શકે છે તેની છૂટ છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી, કે એનો દુરુપયોગ કરવાની છૂટ નથી। કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂક્યા છે, કે એમાં અમુક નિયમો અને કાયદાઓ મર્યાદાઓ મૂકવામાં આવી છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, બધા વસુદેવ કુટુંબકમ, બધા એક સમાન, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો જે છે આપણા આજુબાજુના તેના સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, નીતિ કઈ રીતે કરવાની ઘડવાની, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાહી, હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈ આ બધી બાબતો છે, અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની, હિંસાની, ઉશ્કેરણી
બધી બાબતો છે તેને લઈને સ્વતંત્રતાનો હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે, કે આ બધા કારણોના લીધે બધી જ સ્વતંત્રતા માણસને આપવામાં નથી આવતી. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે, કે કયો નિયમ માણસ માટે ખોલી દેવો અને કયો નિયમની મર્યાદા મૂકવી તે કોના હાથમાં છે, ન્યાયતંત્રના હાથમાં છે. અખબારી સ્વતંત્રમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, કે આપણે જોઈએ છીએ ન્યૂઝમાં અલગ અલગ વિચારો વ્યક્ત કરેલા હોય છે, અલગ અલગ અભિપ્રાયો જાહેર હિતમાં કોઈ પણ સમાચાર આપવામાં આવે છે, તો ધપાવવાનો એટલે કે આગળ વધારવાનો, લોકો સુધી જાણકારી પહોંચાડવાનો હેતુ છે. પરંતુ આ સ્વતંત્રનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે, કે અભિવ્યક્તિ જ થઈએ જોયું આગળ લેખિત, મૌખિક કે આંગિક અભિનવ થકી. તો આ અખબાર એટલે કે લેખિક આવે, એમાં લખેલું હોય, છાપેલું હોય. જોઈએ આગળ. હાલમાં તાજેતરમાં 2009માં થયેલ બંધારણના સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે, કે આ મૂળભૂત અધિકાર જાહેર કરી દીધો કે જે 6 થી 14 વર્ષ સુધીના બાળકો હોય તેમને નિઃશુલ્ક એટલે મફતમાં અને ફરજિયાત એટલે કમ્પલસરી શિક્ષણ આપવું. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં, કે કોઈકવાર ખોટો ગુનો કોઈ વિરુદ્ધ દાખલ થઈ જાય અને અદાલતમાં સાબિત થઈ જાય કે તે ગુનો તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નથી, તો તેવા સંજોગોમાં તે વ્યક્તિને સજા કરવામાં આવતી નથી. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી, કે તમે એક જ ગુનો 10 વાર કરો તો પણ એની સજા એક જ વાર થાય છે. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં, કે જે મૂળભૂત ફરજો આપ્યા છે માનવીને તેનાથી આપણે છીનવી નથી શકતા. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. કસ્ટડી એટલે જે પણ પોલીસ લોકો સસ્પેક્ટેડ વ્યક્તિ હોય, કે એમને લાગે કે આ વ્યક્તિ દ્વારા ગુનો થયો છે અથવા આ વ્યક્તિને કંઈ જાણ છે, તો તેને એ લોકો કસ્ટડીમાં રાખે છે. તેને પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે કે વકીલની સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં, કે પોલીસ સ્ટેશનમાં પણ તે વ્યક્તિ વકીલને મળી શકે છે. તેમજ ધરપકડ જે ધરપકડ કરવામાં આવી છે વ્યક્તિની, ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવામાં આવે છે, કે કોઈ પણ વ્યક્તિને જે પોલીસ લોકો અરેસ્ટ એટલે કે ગિરફ્તાર કરે છે તેમને કસ્ટડીમાં રાખે છે, તેને ઓછામાં ઓછા 24 કલાક એટલે કે જેમ ધરપકડ કર્યાના 24 કલાક સુધી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે, કે આ વ્યક્તિએ આવો ગુનો કર્યો છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં, કે કોઈ પણ વ્યક્તિને 24 કલાકથી વધારે કસ્ટડીમાં ન રાખી શકાય. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તે વ્યક્તિને ઉપર્યુક્ત બાબત લાગુ પડશે નહીં, કે કોઈ વ્યક્તિ સાબિત થઈ ગયેલું છે કે ગુનેગાર છે તો એવા સમયમાં આ બધી બાબત તેને લાગુ ના પાડી શકાય. હવે પ્રતિબંધક અટકાયતી એટલે જોઈએ શું. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, કે કોઈકવાર કોઈ મોટો વિસ્ફોટ કરવાનો હોય છે, કોઈક પણ કારણોસર રાજ્યને એમ લાગે છે કે કોઈ વ્યક્તિ તરફથી તેમના રાજ્યને તેમની પ્રજાને નુકસાન થતું છે, તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, કે પ્રથમ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી,
કે તમે કોઈને પકડો છો તો તેને ઓછામાં ઓછા 3 માસ 3 મહિના સુધી તમે રાખી શકો. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. જો કોઈ વાર લાગે કે ખોટા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તો તેવા સમયમાં અટકાયત હુકમ રદ કરી દેવામાં આવે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે કે જો વ્યક્તિ ગુનાહિત લાગતો જ હોય તો તેને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તે રાજ્ય સરકાર નિર્ણય કરી શકે છે. 3 મહિના કરતાં વધારી પણ શકે છે. શોષણ વિરુદ્ધનો અધિકાર જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.